ગઝલકાર, ગઝલના વિવેચક, સંશોધક તેમજ 19 સૂઝબૂઝ ધરાવતા ગઝલના સંપાદક, જેમણે ગઝલમાં જ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી, ગુજરાતી શેર અને ગઝલના અનેક સંપાદનો આપ્યા, પરંતુ મને જે સ્પર્શ્યું છે તે ગુજરાતી ભાષામાં જ્યારે નઝમનો કોઈ પુસ્તક નહોતું ત્યારે તેમણે નઝમના સંપાદિત પુસ્તક ઝુમ્મરના નામે પ્રકાશિત કર્યું અને આ પુસ્તકના પ્રારંભમાં 27 પૃષ્ઠ લખાયેલા છે નઝમ વિશે, નઝમના શિલ્પ અને સર્જન વિશે. આપ સૌ નવી મિત્રો અહીંયા બેઠા છો એટલે એમના આ સર્જનને હું આપની સમક્ષ રજૂ કરું છું કે જેથી આપ પણ નઝમના ક્ષેત્રમાં કંઈક કરી શકો. 36 જેટલા પુસ્તકો એમને લખ્યા છે, 9 કાવ્ય સંગ્રહ છે, વિવેચનના 3 ગ્રંથ છે,
કાલે શું થયું, છાપામાં વાંચ્યો ને કોણ ક્યારે ગુમ થયો, છાપામાં વાંચ્યો કે લોકો સ્મશાને લઈ ગયા, અંતિમ વિધિ કરી, લોકો સ્મશાને લઈ ગયા, અંતિમ વિધિ કરી, એ જણનું નામ શું હતું, છાપામાં વાંચ્યો કે લોકો સ્મશાને લઈ ગયા, અંતિમ વિધિ કરી, એ જણનું નામ શું હતું, છાપામાં વાંચ્યો. અને આ શેર સાંભળજો મિત્રો, કે તેના શરીરમાં તો જરા લોહી ક્યાં હતું, તેના શરીરમાં તો જરા લોહી ક્યાં હતું, તો માર્ગ ઉપર શું વહ્યું, છાપામાં વાંચ્યો. તેના શરીરમાં તો જરા લોહી ક્યાં હતું, તો માર્ગ ઉપર શું વહ્યું, છાપામાં વાંચ્યો. અને બીજો એક છે કે દીકરો ભણી ગણીને વિદેશી બની ગયો, દીકરો ભણી ગણીને વિદેશી બની ગયો, માતા પિતાનું શું થયું, છાપામાં વાંચ્યો. શૂન્યમાંથી લાખ ને તો બાદ કર્યા પણ તેમાંથી પછી શું બચ્યું, છાપામાં વાંચ્યું. કે તેમાંથી પછી શું બચ્યું, છાપામાં વાંચ્યું. ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે, ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે, અને વરસાદ તોય તારા ઉપર મહેરબાન છે, વરસાદ તોય તારા ઉપર મહેરબાન છે. અને ઈશ્વરનું બીજું નામ ખલાસી છે દોસ્તો, ઈશ્વરનું બીજું નામ ખલાસી છે દોસ્તો, કારણ કે એના હાથમાં સૌનું સુકાન છે, કારણ કે એના હાથમાં સૌનું સુકાન છે. અને ચહેરાને શાંત જોઈને તારણ ન કાઢતું, ચહેરાને શાંત જોઈને તારણ ન કાઢતું, કે ધમની અને શિરામાં ગજબનું તુફાન છે, મારા ચરણ સુધી એ એકા થંભી જાય છે, દુઃખ વહેંચવું જ હોય તો આખું જહાન છે, કે મારા ચરણ સુધી એ એકા થંભી જાય છે, દુઃખ વહેંચવું જ હોય તો આખું જહાન છે. અને કે હું તત્વજ્ઞાન આટલું પામી શક્યો છું દોસ્ત, કે હું તત્વજ્ઞાન આટલું પામી શક્યો છું દોસ્ત, કે સંધ્યાની આરતી એ મારી અદા છે, હું તત્વજ્ઞાન આટલું પામી શક્યો છું દોસ્ત, સંધ્યાની આરતી એ મારી અરદાસ છે, ભરચક નદીની મધ્યમાં તારું મકાન છે, અને વરસાદ તોય તારા ઉપર મહેરબાન. ખૂબ ખૂબ આભાર, ખૂબ પ્રસન્નતા અનુભવાય.